मित्रों वैदिक विद्या चैनल में हूँ तमारु हार्दिक स्वागत करू छु। वीडियो जो पसंद आए तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो और पेलू बेल आइकन दबावानू भूलशो नहीं। मित्रों आपने मानसिक अने शारीरिक भजवतो रोग आ त्वचाना रोग विषे हूँ माहिती आपवानो छु अने ते रोगनु नाम छे दादर। आ दादर में भयंकर खंजवाळ आवे छे, रात्रे ऊँघ पण बराबर आवती नथी कारण के भयंकर खंजवाळ आवाती आपणने ऊँघमां खलेल पहोंचे छे। आ रोगोमां चामडीना रोगोमां दादरना रोगोमां जो ध्यान न आपवामां आवे तो आ रोग दिवसे ने दिवसे वधतो जाय छे। आमां ગોળ રિંગ થાય છે ને ચકામાં થાય છે, પરંતુ આજે મારે તમને એ વાતની માહિતી આપવાની છે, એ વાત તમને ગળે ઉતરવાની છે કે ખાવામાં આ બધી વસ્તુ આપણે બંધ કરીશું તો જ આ રોગ કાબૂમાં આવશે। આપણે આડેધડ દવાઓ લીધે કરીએ અને આડેધડ ખાવાનો ભડભડિયો રાખ્યા કરીએ તો આ રોગ કાબૂમાં આવતો નથી। પછી આપણી એવી ફરિયાદ હોય છે કે ગમે એટલી દવા કરી, એટલા રૂપિયાની દવા કરી તો પણ અમને દાદર મટી જ નથી, પરંતુ આ બધું ખાવામાં ફેરફાર કરવાનો છે જેના વિશે હું તમને આગળ માહિતી આપવાનો છું। જ્યાં સુધી તમને દાદર ન મટે ત્યાં સુધી તમારે આ તમામ ખોરાક બંધ કરવાનો છે। પ્રથમ જણાવવા માગું તો તેનું મૂળ એટલે કે મીઠાશ અને ગળપણ, કોઈ પણ પ્રકારની ગળપણ સંપૂર્ણ બંધ કરી દેવાની છે। ગોળ અને ખાંડ એ પણ સંપૂર્ણ બંધ કરી દેવાના છે। ગોળમાંથી પણ અનેક વસ્તુ બને, અમુક લોકોને તો ભોજન સાથે ગોળ ખાવાની ટેવ હોય છે, ગોળનો ટુકડો ખાવાની ટેવ હોય છે, એ બધું તમારે બંધ કરી દેવાનું છે। મીઠાઈને બંધ કરી દેવાની છે, અમુક લોકોને જમ્યા પછી ક્યાંક ગળપણ ખાવાની ટેવ હોય છે, મીઠાઈનો ટુકડો ખાવાની ટેવ હોય છે, તો એ તમારે થોડો સમય બંધ કરી દેવાનું છે। હવે ખાવાનો જે ભડભડિયો રાખે છે, જેને ખાધા વગર હાલતું જ નથી, તળેલું તીખું ને આ બધું ખાધા જ કરવું છે, તો તળેલી વસ્તુઓ ખાવાની બંધ કરી દેવાની છે કારણ કે આપણે દાદરને મટાડવાની છે। મસાલાવાળી ચટાકેદાર વસ્તુઓ પણ ખાવાની બંધ કરી દેવાની છે। ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સ, મિલ્કશેક આ પ્રકારના પીણા પણ બંધ કરી દેવાના છે કારણ કે આ બધા પીણા પીવાથી પણ દાદર વધી શકે છે। હવે ફળની વાત કરું તો ફળમાં કેળા, ચીકુ અને સીતાફળ, હા એ પણ જરૂરી છે કે કેળા કેલ્શિયમ વધારનારું છે, ચીકુ અને સીતાફળમાંથી અનેક પોષક તત્વો મળે છે, પરંતુ જ્યાં સુધી દાદર ન મટે ત્યાં સુધી તમારે આ ત્રણ ફળો બંધ કરી દેવાના છે કારણ કે તમારે શરીરમાં કફને વધવા નથી દેવાનો। કફ ન વધે તો ચામડીના રોગો શાંત થવા લાગે છે અને કોઈ પણ પ્રકારની ખંજવાળ ઓછી થવા લાગે છે। દહીં ખાવાનું બંધ કરી દેવાનું છે અને દહીં વિશે એક વાત કરવા માગું છું કે રાત્રે દહીં ક્યારેય ન ખાવું જોઈએ, હંમેશા દહીં ખાવ તો સવારે શિરોમણમાં જ દહીં ખાવું જોઈએ, પરંતુ ખંજવાળ અને દાદર નામનો જે લોકોને રોગ થયો હોય તેવા લોકોએ દહીંનું સેવન થોડોક સમય નથી કરવાનું। માંસાહાર, દારૂ આ પ્રકારની કુટેવો હોય તો બંધ કરી દેજો કારણ કે તે દાદરમાં તો નુકસાન કરે જ છે પરંતુ અન્ય રોગોને પણ આમંત્રણ આપે છે, તો તે બધું તમે બંધ કરી દેજો। સૂકો મેવો શરીરને ઉપયોગી છે પરંતુ સૂકા મેવા ખાવાના પણ તમે લોકો થોડો સમય બંધ કરી દેજો। સૂકો મેવો પણ ખાવાનો નથી, સૂકો મેવો તો શરીરને ઉપયોગી છે, તે શરીરને પુષ્ટ બનાવે છે, શરીરને અનેક પોષક તત્વો વિટામિન્સ તેમાંથી મળી રહે છે, પરંતુ જ્યાં સુધી દાદર ન મટે ત્યાં સુધી સૂકો મેવો બંધ કરી દેવાનો છે। આપણે માખણ અને ભાખરી ખાવાના શોખીન છીએ, માખણ કોરું ખાવાના શોખીન છીએ, પરંતુ જ્યાં સુધી દાદર ન મટે ત્યાં સુધી માખણ પણ બંધ કરી દેવાનું છે। મીઠું, ખારાશ એકદમ માપમાં ખાવાની છે ને રસોઈમાં પણ તેનો ઉપયોગ માપમાં કરી નાખજો કારણ કે વધારે પડતું મીઠું ખાવાથી ચામડીના રોગોમાં વધારો થઈ શકે છે। અમુક લોકોને રાતનું રાંધેલું સવારે ખાવાની ટેવ હોય છે, સવારનું રાંધેલું બપોરે ખાવાની ટેવ હોય છે અને બપોરનું રાંધેલું રાત્રે ખાવાની ટેવ હોય છે, પરંતુ વાસી ભોજન બિલકુલ બંધ કરી દેવાનું છે કારણ કે વાસી ભોજન છે તે દાદરને વધારી શકે છે। બહારનો ભડભડિયો, બહારના શોખીનો ખાવાના, હોટલનું બિલકુલ બંધ કરી દે કારણ કે આપણે ખાવામાં ધ્યાન રાખીશું તો જ આ દારૂનો રોગ મટી શકશે। ચીઝ, પનીર, બટર
આ ખાવાનો શોખીન યંગસ્ટર આ તરફ વળી ગયો છે, પરંતુ જેટલો યંગસ્ટર આ તરફ વેળો છે તેટલો જ તે ચામડીના રોગો અને અન્ય રોગો ધારણ કરી રહ્યો છે। તો આ બધું જ્યાં સુધી મટે નહીં દાદર ત્યાં સુધી બંધ કરી દેવાનું છે। મેંદો મેંદામાંથી બનતી બ્રેડ એ બંધ કરી દેવાની છે। બેકરીની તમામ આઈટમો બંધ કરી દેવાની છે। નાનખટાઈ બંધ, પાઉં બંધ, બ્રેડ બંધ, કેક બંધ, કારણ કે જ્યાં સુધી દાદર ન મટે ત્યાં સુધી કફને વધવા નથી દેવાનો અને કફ વધશે તો દાદર વધશે। માટે આ બધું થોડો સમય પૂરતું બંધ કરવાનું છે, કાયમી બંધ કરવાની ના નથી, થોડો સમય પૂરતી વાત થાય છે। ગળા શરબત કોઈ પણ પ્રકારના બંધ કરી દેજો। આ બધા સાથે તમે ખાવા પીવામાં થોડી કડવાણી લેજો, હળદરનું સેવન કરજો, હળદરવાળું દૂધ પીજો, તુરા દ્રવ્યો લેજો, લીમડાના પાન ખાજો, આદુ અરડુસી તુલસી નું સેવન કરજો, અને આ પ્રકારના શાકમાં કારેલાનું શાક છે, ગલકાનું શાક છે, તુરિયા છે, મગ છે, મગનું શાક છે, તમામ લીલી ભાજી છે, લસણવાળી ભાજીઓ, આ પ્રકારનો સાદો ખોરાક કરી નાખશો તો પણ ઘર બેઠા દાદર મટી શકે છે। દાદર થયું હોય ત્યાં ક્યારેય પણ સાબુ ન લગાડવો, કારણ કે સાબુ લગાડવાથી પણ દાદરમાં વધારો થાય છે। તમે થોડુંક ધ્યાન રાખશો, આ બધું ખાવાનું બંધ કરી દેશો, સાથે આ પ્રકારના ઘરગથ્થુ પ્રયોગ કરશો તો પણ તમને આ રોગ ઘર બેઠા મટી શકે છે। ખીચડી ખાવ તો હળદરવાળી ખીચડી ખાવાની છે, પેટમાં બને એટલી હળદર જશે તો પણ દાદર નામનો રોગ છે તે કાબૂમાં આવી શકે છે। ધન્યવાદ। જય ધન્વંતરી।